કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 6માં વિજ્ઞાનમાં પાઠ 4 વસ્તુઓના જૂથ બનાવવા એમાં ભાગ પહેલો ભણીશું. હવે અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ છીએ રોજબરોજ, જેમાં આપણને અલગ અલગ સ્વરૂપે વસ્તુઓ અને અલગ અલગ જૂથમાં જોવા મળતી હોય છે. તો એ આપણે જોશું તો વસ્તુઓના પ્રકાર, એના સ્વરૂપના આધારે અને એના વિશે થોડી માહિતી મેળવશું. 4.1 આપણી આજુબાજુની વસ્તુઓ. આપણે જોઈ ગયા કે આપણા ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે. બધા સ્થાને આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ રહેલી હોય છે. આપણી ચારે બાજુ ખુરશી, બળદગાડું, સાયકલ, રસોઈ બનાવવા માટેના વાસણ, ચોપડીઓ, કપડાં, રમકડાં, પાણી, પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ. આ બધી વસ્તુઓના આકાર, રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે. તમારી આજુબાજુ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો. એટલે તમારી આજુબાજુ જોવાની છે જે વસ્તુઓ ગોળ હોય તેને ઓળખવાની છે. આપણી આ યાદીમાં દડો, જેમ કે રબરનો દડો, ફૂટબોલ અને લખોટી આવી શકશે. જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન, નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે. ધારો કે આપણે એવી વસ્તુઓ પણ જોઈએ કે જેને ખાઈ શકાય. આપણે એવી પણ વસ્તુ જોઈએ જેને ખાઈ શકાય. આપણે આ યાદીમાં એ બધી જ વસ્તુઓનો સમાવેશ કરી શકીએ, જેથી આપણે પ્રકરણ 1ના કોષ્ટક 1.1, 1.2 તેમજ 1.3માં યાદી બનાવી હતી. આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા ને, જેની યાદી પણ આપણે બનાવી હતી. એ પણ શક્ય છે કે જે ગોળ વસ્તુઓની યાદી આપણે અત્યારે બનાવીએ છીએ તેમાંની કેટલીક વસ્તુઓ આ જૂથમાં પણ આવતી હોય છે. માની લો કે આપણે પ્લાસ્ટિકની વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ. પ્લાસ્ટિકની વસ્તુઓ કેવી? માત્ર પ્લાસ્ટિકની વસ્તુઓ. તો આ જૂથમાં ડોલ, લંચ બોક્સ, રમકડાં, પાણી ભરવાનું પાત્ર એટલે કે બોટલ, પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે. તમે પણ જાતે વિચારી શકવાની સિવાય બીજી ઘણી બધી વસ્તુઓ જે પ્લાસ્ટિક સ્વરૂપમાં હોય છે. આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે, જેમ આપણે જોઈએ ગોળ વસ્તુઓ, બરાબર, જે ખાઈ શકાય એવી વસ્તુઓ, ત્યારબાદ પ્લાસ્ટિકની વસ્તુઓ. તો આવી ઘણી બધી વસ્તુઓના જૂથ બનાવી શકાય. ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વેચાણી કરેલ છે. આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ એ પદાર્થોની બનેલી હોય છે, પણ કેવી? કે એક કે એક કરતાં વધારે પદાર્થોની. આવા પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની પણ હોઈ શકે. શું તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણ વિશે વિચાર કરી શકો છો? ચાલો આપણે પ્રવૃત્તિ 1 જોઈએ. હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ. બને એટલી વસ્તુ એકત્રિત કરો. આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગ આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? ચોક, પેન્સિલ, નોટબુક,
રબર, ડસ્ટર, હથોડી, ખિલ્લી, સાબુ, વાહણના પૈડાનો આરો, બેટ, માચિસની પેટી, મીઠું, બટાકા વગેરે આવી શકે છે. આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ. તમે એવી બધી વિચારી શકો વસ્તુઓ તો જે વર્ગખંડમાં ના લાવી શકાય, જેમ કે તમે મોટું ફ્રીજ હોય, વોશિંગ મશીન હોય, અથવા જે મોટી મોટી વસ્તુઓ છે બીજી, જેમ કે ટ્રેક્ટર, બરાબર, મોટી મોટી ગાડીઓ, ટ્રેન, દિવાલ, વૃક્ષ, દરવાજા, ટ્રેક્ટર તથા રસ્તો. આ સંગ્રહમાંથી એ બધી વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય. શેની? કાગળ અથવા લાકડાની. આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વેચી. કેટલા જૂથમાં? બે. એક કાગળમાં અને એક લાકડામાં. એક જૂથમાં એવી બધી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની ન બનેલી હોય. આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ કરી શકીએ. હવે તમારે એ પણ વિચારો કે જમવાની વસ્તુઓમાં થાળી, ચમચી, વાસણ, ગમે તે જેટલી વસ્તુ છે જમવા બાબતે, એ વસ્તુઓ પણ ઓળખો શેની બનેલી અને શેની નથી બનેલી. ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ. ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક 4.1માં યાદી બનાવો. અહીંયા પ્રત્યેક વસ્તુ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો. એ શેની બનેલી છે એ આપણે ઓળખવાનું છે. આ કોષ્ટક પર શક્ય તેટલી વધારે વસ્તુ વિશે માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે. એટલે તમારે આ બનાવતું જવાનું, આગળ તમે કેટલું બનાવી શકો છો એ તમારી ઉપર આધાર છે. કેટલીક વસ્તુઓ કયા પદાર્થમાંથી બની છે તે જાણવાનું મુશ્કેલ હોઈ શકે. આવા પદાર્થની ઓળખ માટે તમે તમારા મિત્રો, શિક્ષક અને વડીલોની સાથે ચર્ચા કરી શકો. જેમ કે પ્લેટ અને થાળી એ શેની બનેલી હોય. તમારા ઘરમાં પ્લેટ લો છો ને તો એ સ્ટીલની હોય, ક્યારેક કાચની હોય તો પ્લાસ્ટિકની હોય, પેન શેની હોય તો પ્લાસ્ટિકની હોય છે, ધાતુની હોય છે. બીજી તમે વસ્તુ વિચારો ખુરશી, તો ખુરશી પ્લાસ્ટિકની પણ હોય, લાકડાની પણ હોય. ટેબલ તો પ્લાસ્ટિકનું, લાકડાનું, બરાબર. બીજી બધી તમે વસ્તુ વિચારી શકો, જેમ કે ટીવી, તો ટીવી શેમાંથી બને? તો એ અલગ અલગ વસ્તુઓમાંથી બને છે. જેમ કે આપણે જોઈએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય, બરાબર, અમુક થોડો એલ્યુમિનિયમનો ઉપયોગ થાય. ઓકે, તો એમાં પ્લાસ્ટિક સૌથી વધારે વપરાય. બીજી તમે વસ્તુઓ વિચારો તો તમે બારી, કબાટ, બરાબર, એ બીજી ઘણી બધી વસ્તુઓ વિશે લખી શકો છો. હવે પ્રવૃત્તિ 2, કોષ્ટક 4.2માં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે અહીંયા. તેના સિવાય તમારા ધ્યાનમાં આવતા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકના કોલમ 1માં ઉમેરી શકો છો. હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ 2માં યાદી બનાવો. અહીંયા આપણને સમાન પદાર્થથી બનેલી વસ્તુ, એટલે કે ખાલી લાકડાની વસ્તુઓ તો માત્ર લાકડામાં લખવાનું, કાગળની વસ્તુઓ તો ખાલી કાગળ, ચામડાનું તો ચામડાનું જ ખાલી, પ્લાસ્ટિક તો ખાલી પ્લાસ્ટિક, રૂ તો ખાલી રૂ, લોખંડ લેવો તો લોખંડની જ વસ્તુ બરાબર પડે. લાકડામાં જોઈએ ખુરશી, ટેબલ, હળ, બળદગાડું, તેના પૈડા. કાગળમાંથી જુઓ ચોપડી બને, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર આદિ તમે બીજું વિચારી શકો. ચામડામાંથી તો ચામડાના પટ્ટા, ચામડાના બૂટ, પાકીટ, બરાબર, બીજી ઘણી વસ્તુઓ. પ્લાસ્ટિકમાંથી તો પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ છે. તમે ટેબલ, ખુરશી, પછી અલગ અલગ વસ્તુઓ વિશે રમકડા વિચાર લખી શકો છો. રૂ વિશે તો રૂમાંથી બનાવવાના ઓશિકા, ગાદલા, બરાબર, તકિયા, પાથરણા, એવા ઘણા બધા વસ્તુઓ અમુક રૂમાંથી નાની નાની ગોદડીઓ જે બનતું હોય છે. લોખંડનું તમે અહીંયા લખો તો લોખંડમાંથી પણ ઘણી બધી વસ્તુ બનતી હોય છે, જેમ કે લોખંડના દરવાજા, લોખંડની બારી, ત્યાર પછી ઘણી બધી વસ્તુઓ એવી જે છે તે લોખંડમાંથી બનાવેલી હોય છે જે તમે લખી શકો છો. આ બધા કોષ્ટકો પરથી શું ખ્યાલ આવે છે?
પહેલાં આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વેચીએ, તેના બાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે, બરાબર? આ મુખ્ય પદાર્થ અને એમાંથી બનેલી વસ્તુ. કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય, ક્યારેક એવું પણ બને એક જ વસ્તુ કેટલીક વસ્તુ એક જ પદાર્થની બનેલી, જેમ કે આ બધી વસ્તુ છે એની બનેલી માત્ર ને માત્ર લાકડાની બનેલી છે. અને એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બને, એક જ વસ્તુ એવી જ હોય ઘણી તો જે માત્ર અલગ અલગ પદાર્થોની બનેલી હોય છે, અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન ભિન્ન વસ્તુઓ બનાવી શકે, અને એક જ વસ્તુનો ઉપયોગ કરી તમે ભિન્ન ભિન્ન વસ્તુઓ બનાવી શકો. કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય છે? એવું લાગે તો એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા રહેશે. હવે છે પદાર્થોના ગુણધર્મ. શું છે વિદ્યાર્થી મિત્રો? પદાર્થોના ગુણધર્મ. પદાર્થના ગુણધર્મ આપણે જોઈએ તો શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો, કપડાનો બનાવે તો શું થાય? પ્રકરણ 3માં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો તે યાદ કરો, અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ. એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે. કેમ કે તમે ચિત્રમાં જોઈ શકો છો, કપડામાં પ્યાલો અને કપડાનો પ્યાલો એમાં બહુ ફરક, ઓલું સંગ્રહ કરવા માટે. હવે તમે કપડાના પ્યાલો બનાવો તો બધું પાણી એમાંથી વહી જાય, બરાબર? પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી. તો અહીંયા આપણે કાગળનો પણ ઉપયોગ કરો તો પણ એ ખોટું છે. કાગળનો ઉપયોગ કરો તો બધું પાણી બળી જાય, જતું રહે, ત્યારબાદ કાગળે ફાટી જાય, બને ને એવું? અને રસોઈ બનાવવા જાઓ તો એ સળગી જ જાય કાગળ, બરાબર? તો એનો ઉપયોગ કરી શકાય નહીં. આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે, બરાબર? શેના પર આધાર રાખે? એની પસંદગી તેના પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર. અર્થાત પદાર્થોના એ ગુણધર્મો કયા છે